पाटनगर शहर में पण सतत वरसी रह्यो छे वरसाद। जोड़ियाना हरियाणा गामनी कंकावती नदी में घोड़ापूर आव्युं छे। जामनगर जिल्ला में पण अषाढ़ी माहौल जाम्यो छे। तो जामनगर शहर में सतत वरसी रह्यो छे वरसाद। जामनगर शहर नीचाणवाड़ा विस्तारों में वरसादी पानी भराया छे। नीचाणवाड़ा विस्तारों में पानी भराता स्थानिकों ने हालाकी भोगवानो वारो आव्यो। वरसाद पड़ता लाखोटा तळाव पासे आवेली जूनी दीवाल धराशायी थई छे। तो सतत वरसी रह्यो छे जामनगर में वरसाद। जामनगर शहर थी जे दृश्यो सामे आवी रह्या छे आप टीवी स्क्रीन पर जोई रह्या छो। धोधमार वरसाद छे અને તેને કારણે વિઝિબિલિટીમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે। બીજી તરફ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, નદી નાળા છલકાઈ રહ્યા છે, સતત વરસી રહ્યો છે વરસાદ। તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। લાખોટા તળાવ પાસે દિવાલ ધરાશાયી પણ થઈ હતી। જે રીતે જામનગરથી સમાચારો સામે આવી રહ્યા છે, ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તે જ પ્રમાણે જામનગરમાં વરસાદ થઈ રહ્યો છે। સંવાદદાતા હિરેન પરમાર ભાવનગરથી જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર। જામનગરથી હિરેન છે આપણી સાથે। હિરેન, શું પરિસ્થિતિ છે જામનગરમાં વરસાદને લઈને? જી, તો જણાવી દઉં કે ગત રાતથી જ જે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે, ગત રાતથી જ અંધરાધાર વરસાદ જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહ્યો છે। તો બીજી તરફ વાત કરીએ તો આજે અત્યાર સુધી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું પણ માહિતી મળી રહી છે। ત્યારે વરસાદ પડતા અનેક જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે। તો બીજી તરફ જે જામનગર શહેરના મુખ્ય માર્ગો છે તેના પર પણ ગોઠણસામાં પાણી ભરાયા છે। જે અત્યારે ક્યાંક ને ક્યાંક જેએમસી દ્વારા જે પ્રી મોન્સૂન ની કામગીરી કરવામાં આવતી હોય છે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। જયારે મુખ્ય માર્ગો પર પણ ગોઠણસામાં પાણી ભરાતા હોય તો નીચાણવાળા વિસ્તારમાં તો અનેક જગ્યાએ પાણી ભરાયા છે। જી, ધન્યવાદ હિરેન।